મિત્રો, આજે આપણે વાત કરીશું રાજ્યની એકમાત્ર સરકારી હોસ્પિટલની કે જ્યાં દર્દીના સગાને રહેવા માટે 3-સ્ટાર હોટલ જેવી સુવિધાવાળા વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાયું છે. દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું રાજ્યની એકમાત્ર સરકારી હોસ્પિટલની કે જ્યાં દર્દીના સગાને રહેવા માટે 3-સ્ટાર હોટલ જેવી સુવિધાવાળા વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાયું છે. તો ક્યાં છે આ હોસ્પિટલ કે જ્યાં દર્દીના સગાઓ માટે આ રીતની સુવિધાઓ ઊભી કરાય છે તે વિશે વિગતે વાત કરીએ, અને કઈ રીતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તે વિશે પણ જાણીએ. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે વડોદરા બહારથી તેમજ અન્ય રાજ્યમાંથી દર્દીઓ આવે છે. તેમના સગાને રહેવા અત્યાર સુધી સુવિધા આપવામાં નહોતી આવતી, જે પાવર ગ્રીડ કંપનીએ CSR હેઠળ તૈયાર કરેલા વિશ્રામ ગૃહ દ્વારા પૂરી પડાશે, જેનું 235 લોકો રહી શકે તેવા વિશ્રામ ગૃહનું લોકાર્પણ કેન્દ્ર અને રાજ્યના ઉર્જા મંત્રી દ્વારા ઓનલાઈન કરાયું હતું. અત્રે સાંસદ અને વિધાનસભાના દંડક સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. સયાજી હોસ્પિટલના વડા ડોક્ટર રંજન કૃષ્ણ અય્યરને સુપરત કરાયેલું આ ભવન 2 દિવસમાં કાર્યરત થશે, જ્યારે દીપક ફાઉન્ડેશન દ્વારા તેની નિભાવણી કરાશે. દીપક ફાઉન્ડેશનના ડોક્ટર મુકેશ ગોસ્વામીએ જણાવ્યું કે દર્દીના સગા ₹75 આપી 1 રાત્રિ રોકાણ કરી શકશે. આ સુવિધા 1 સપ્તાહ માટે હશે, ત્યારબાદ ₹80 લેવામાં આવશે, જ્યારે જમવાની સુવિધા ₹65 અપાશે. પતિ અને પત્નીને પણ હાલ અલગ રહેવું પડશે, મહિલાઓ માટે અલગ વ્યવસ્થા અને પુરુષો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સગાએ દાખલ દર્દીને સારવાર આપતા તબીબનું લખાણ વિશ્રામ ગૃહમાં રજૂ કરવું પડશે, તો જ તેમને રહેવાની સુવિધા આપવામાં આવશે. હવે વડોદરામાં કારેલીબાગ સ્મશાન ગૃહનું નવનિર્માણ થશે, જે દેશમાં પ્રથમ આધુનિક સ્મશાન ગૃહ હશે. હૈદરાબાદ કરતા આધુનિક સુવિધા સ્મશાન ગૃહમાં થશે. 75 કરોડના ખર્ચમાં પાવર ગ્રીડ 7.5 કરોડ, અન્ય કંપની બાકીના પૈસા આપશે. SJ લાકરા ચીફ મેનેજર HR પાવર ગ્રીડ દ્વારા આ જણાવવામાં આવ્યું હતું. આમ રાજ્યની એકમાત્ર સરકારી હોસ્પિટલ કે જ્યાં દર્દીના સગાઓને રહેવા માટે 3-સ્ટાર હોટલ જેવી સુવિધાવાળા વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાયું છે. આથી હવે સયાજી હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર માટે જશે તેમના સગા સંબંધીઓને રહેવાની જે તકલીફ, જે સમસ્યાઓ ઊભી થતી હતી, તે સમસ્યામાંથી છુટકારો મળશે, તેમજ ખૂબ જ વ્યવસ્થાપૂર્ણ વિશ્રામ ગૃહ મળી રહેશે.